ચૌહાણની બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, દાહોદમાંથી અહીંયા મહત્વના સમાચાર. ભાજપ એમએલએનો વિડીયો વાયરલ થયો છે. રમેશ કટારાનું બેબાક બોલ સામે આવ્યા છે. જનસભામાં તેમના બેબાક બોલ સામે આવ્યા છે. ભાજપને ઓછા મત મળશે તો કામ નહીં થાય, તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોદી સાહેબ કેમેરા દ્વારા નજર રાખે છે તેવા બેબાક બોલ રમેશ કટારાના સામે આવ્યા છે. તો લોકસભા ચૂંટણીને લઈને અહીંયા મહત્વના સમાચાર મળી રહ્યા છે. દાહોદના ભાજપ એમએલએનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો એમએલએ રમેશ કટારાનો આ બેબાક બોલ સામે આવ્યા છે. ભાજપને ઓછા મત મળશે તો કામગીરી નહીં કરવામાં આવે, તે પ્રકારના શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે. આ સાથે જ મોદી સાહેબ કેમેરા લઈને બેઠા છે અને બધી નજર રાખી રહ્યા છે, તે પ્રકારના બેબાક બોલ સામે આવ્યા છે. સૌપ્રથમ તો પહેલા આપણે આ વિડીયો જોઈએ. પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મળ્યા હે, કોણ ભાજપને મત આલે, કોણ કોંગ્રેસમાં આલે, કે પછી આવું તા મોદી સાહેબ જૂઠો કરતો ભળે કે આની બૂથમાં આટલા મત નીકળ્યા તો કામ ઓછું હલવાનું, બધા ઝોપડાના પૈસા ઉડો નહીં નાખે, રાજધાન ખાતાના પૈસા નહીં નાખે, એ તમને ખાસ કહેવાય. હવે પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મળ્યા હે, કોણ ભાજપને મત આલે, કોણ કોંગ્રેસમાં આલે, કે પછી આવું તા મોદી સાહેબ જૂઠો કરતો ભળે વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આજ મુદ્દે વધુ વિગત મેળવવા માટે મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા નેહલ શાહ જોડાઈ ચુક્યા છે. જે નેહલ જણાવો, જે રીતે ભાજપ એમએલએ રમેશ કટારાનો આ બેબાક બોલનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે, શું કહેશો આપ? જે એના હું આપને જણાવી દઉં કે ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા નો આ પ્રચાર દરમિયાન આ વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કેતા સ્પષ્ટ નજરે પડે છે કે દાહોદ જિલ્લામાં હવે જે આપણા બૂથો છે તે બૂથો ઉપર, દરેક બૂથો ઉપર કેમેરા મૂકેલા છે અને કેમેરા સીધા દિલ્હી કનેક્ટેડ છે. એટલે તમે ભાજપમાં વોટ નાખશો કે કોંગ્રેસમાં વોટ નાખશો, કોણ કયા મતદારે શેમાં વોટ નાખ્યો તે જોવાશે અને તેના પછી એના આધારે નક્કી કરવામાં આવશે કે ભાઈ આ મતદારે ભાજપમાં વોટ નાખ્યો છે કે કોંગ્રેસમાં વોટ નાખ્યો છે અને તેમને શું કઈ યોજનાનો લાભ આપવો કે નહીં આપવો. અને જો તમે કોંગ્રેસમાં મત નાખી આવશો તો મોદી સાહેબ બેઠા બેઠા દિલ્હી કેમેરામાં જોશે અને પછી તમને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે ને તમારા ખાતામાં રૂપિયા નહીં આવે. જી હિના, જે નેહલ જો વાત કરીએ તો આ વિડીયો વાયરલ થયા બાદ રમેશ કટારાની કોઈ પ્રતિક્રિયા સામે આવી શકે શું? જી આ મામલે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી છે પણ ધારાસભ્યનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ ચૂંટણી કમિશન દાહોદ વિભાગમાં હજી આ વિડીયો તેમના પાસે આવ્યો નથી અને તેમનું કહેવું છે કે આ વિડીયો અમારી પાસે આવશે, પછી અમે આ વિડીયોને જોઈશું અને પછી એનાલિસિસ કરીશું કે ખરેખર આ આચારસંહિતાનો ભંગ થાય છે કે કેમ, તેનામાં શું ઓફર આપી છે કે નથી આપી અને કઈ રીતનું છે, અમે ત્યાર પછી તેના ઉપર એક્શન લઈશું. જી હિના, જે બિલકુલ, જે રીતે ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનના હવે વિડીયો વાયરલ થયા છે, આ પહેલા મધુ શ્રીવાસ્તવને લઈને પણ વિવાદ ઉભો થઈ રહ્યો છે અને હવે ફરી એક વખત દાહોદ એમએલએ રમેશ કટારાનો આ વિવાદિત વિડીયો સામે આવ્યો છે. ભાજપને આનાથી કેટલું નુકસાન થઈ શકે છે? ચૂંટણી ટાઈમે ઓફરો આપી, લોભામણી ઓફરો આપી અને મતદારોને રીઝવવા એ એક સહજ બાબત છે હિના, પરંતુ આવી રીતે મતદારોને જાહેરમાં એક જાતની આ તમે ધમકી જ કહી શકો કે તમે જો કોંગ્રેસમાં મત નાખશો અને ભાજપમાં મત નહીં નાખો તો તમને યોજનાના પૈસા તમારા ખાતામાં નહીં આવે અને આ રીતની ધમકી જો એક ધારાસભ્ય દ્વારા આપવામાં આવતી હોય તદ્દન ખોટી વસ્તુ છે અને આ વસ્તુ ચલાવી નહીં લેવાય. મારા હિસાબે ચૂંટણી પંચે હજી આ વિડીયોની એનાલિસિસ કરી નથી અને બરોબર એનું એનાલિસિસ કર્યા બાદ ચૂંટણી પંચ આના ઉપર 100% કંઈક નિર્ણય લેશે અને હું તો કહું કે એના પર કંઈક નિર્ણય લેવો જોઈએ, કારણ કે આવી રીતે મતદારોને ધમકી આપી શકાય નહીં. દાહોદ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને 50 વિસ્તારમાં મતદાર, એક તો બધા મતદારો ભણેલા ગણેલા હોતા નથી અને ઘણા મતદારો કદાચ આ બાબતને, આ વાતને ધ્યાનમાં લઈને એક બાજુ વોટિંગ કરી પણ શકે છે. એટલે જે બાબતને ધ્યાનમાં લઈને આવી રીતની કે આવા ધારાસભ્ય
કેડરના વ્યક્તિએ મતદારોને આપી એ યોગ્ય નથી આવા સમયે. જી હિના જીનેહલ, જો વાત કરીએ તો હવે લોકસભા ચૂંટણીનો સમય નજીક છે, ત્યારે દાહોદમાં આને લઈને કેવા સમીકરણો રચાશે? તો જે રીતે હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, જે રીતે ભાજપના એમએલએનો બેબાક બોલનો આવી રીતે વિડીયો સામે આવ્યો છે, તો દાહોદ ભાજપ એમએલએ રમેશ કટારાનો બેબાક બોલનો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપને ઓછા મત મળશે તો કામ નહીં થાય. મોદીજી સાહેબ કેમેરા દ્વારા નજર રાખીને બેઠા છે કે કોણ કોંગ્રેસમાં મત આપે છે અને કોણ ભાજપમાં મત આપે છે. તો જે રીતે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, એક પછી એક આવી રીતે એમએલએના વિવાદિત વિડીયો સામે આવ્યા, ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણી પંચે આના પર એક્શન લેવાની જરૂર છે. જે રીતે જાહેર સભામાં તેઓ જનતા સમક્ષ ક્યાંક ને ક્યાંક ધમકી સ્વરૂપે કહી રહ્યા છે કે ફક્ત ભાજપને જ વોટ આપો. આ પહેલાં પણ મધુ શ્રીવાસ્તવનો આવી રીતે વિવાદિત વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં પણ તેમણે જાહેર સભામાં જનતાને ધમકી આપી હતી કે તમે કમળને જ વોટ કરો. અને ફરી એક વખત હવે દાહોદના ભાજપ એમએલએનો આવો વિડીયો વાયરલ થયો, રમેશ કટારા દ્વારા બેબાક બોલ કહેવા કે ભાજપને ઓછા મત મળશે તો કામ નહીં થાય અને મોદી સાહેબ કેમેરામાં નજર રાખીને બેઠા છે. તો અહીંયા ગુજરાતની લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ એમએલએનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, રમેશ કટારાના બેબાક બોલ સામે આવ્યા છે. જે રીતે જાહેર સભા દરમિયાન તેઓ જણાવી રહ્યા છે કે ભાજપને ઓછા મત મળશે તો કામ નહીં થાય, આ સાથે જ મોદી સાહેબ કેમેરો લઈને બેઠા છે કે કોણ કોંગ્રેસને વોટ કરે છે અને કોણ ભાજપને વોટ કરે છે. તો આ જ મુદ્દે વધુ વિગત મેળવવા માટે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા અરુણ શાહ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અરુણજી જણાવો, જે રીતે હવે એક પછી એક જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યા છે, મધુ શ્રીવાસ્તવની વાત કરી અને હવે ફરી દાહોદમાં રમેશ કટારા દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, બેબાક બોલ બોલવામાં આવ્યા છે કે મોદીજી સાહેબ કેમેરો લઈને બેઠા છે, કોણ ભાજપને વોટ કરે છે, કોણ કોંગ્રેસને વોટ કરે છે, શું પ્રતિક્રિયા આપની? ચોક્કસ રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણી 2019 જેમ જેમ નજીક આવતી જાય છે ને ચૂંટણી પ્રચાર જે રીતે વેગવાન બનતો જાય છે, તેમ તેમ વિવિધ પક્ષોના રાજકીય નેતાઓ દ્વારા જે મતદારોને રીઝવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. બિલકુલ અરુણ, હું આપની સાથે આવીશ એ પહેલા દાહોદના સાંસદ જસવંત ભાભોર જોડાઈ ચૂક્યા છે. જસવંતભાઈ, સ્વાગત છે આપણું મંતવ્ય ન્યૂઝમાં. જી બિલકુલ જસવંતભાઈ, જણાવો, જે રીતે દાહોદથી આવી રીતે એમએલએ રમેશ કટારાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, તેમના બેબાક બોલ બોલવામાં આવ્યા છે, લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આપના તરફથી કેટલું યોગ્ય કહી શકાય, શું પ્રતિક્રિયા આપની? લાગે છે કે તેમનો સંપર્ક નથી થઈ રહ્યો, તો ફરી એક વખત અરુણભાઈ પાસે જઈશું અને જાણીશું કે જે રીતે જે અરુણજી જણાવો, જે રીતે આવી રીતે લોકસભાની ચૂંટણીનો સમય નજીક છે અને આવી રીતે વિવાદિત વિડીયો વાયરલ થવા કેટલું નુકસાન કહી શકાય લોકસભાની ચૂંટણી આણે? ચોક્કસ રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણી 2019 જ્યારે નજીક આવી રહી છે, ચૂંટણી પ્રચાર એક રીતે જોઈએ તો વેગવાન બની રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા જે રીતે મતદારોને રીઝવવા માટેના યેન કેન પ્રકારે પ્રયાસો થઈ રહ્યા છે, જે વાણીવિલાસ કામ નેતાઓ દ્વારા જે વાણીવિલાસ આચરવામાં આવે છે તેમાં સંયમ નેવે મૂકવામાં આવે છે, તો બીજી બાજુ જોઈએ તો મતદારોને અનેક પ્રકારની સામ દામ દંડ અને ભેદની નીતિ સહિતના અનેક અભિગમો અપનાવવામાં આવે છે
અને છતાં પણ ચૂંટણી પંચ જાણે કે તમાશો જોઈ રહ્યું છે. ચૂંટણી પંચ સુધી માત્ર ને માત્ર આ પ્રકારના બનાવો માત્ર રજૂઆત થઈને જ રહી જાય છે. હાલના તબક્કે જે બનાવ સામે આવ્યો છે, આજનો જે બનાવ સામે આવ્યો છે, તે દાહોદ લોકસભા બેઠક માટે જે ચૂંટણી પ્રચારની સભા યોજવામાં આવી હતી, તે સભામાં જે રીતે રમેશ કટારા કે જેઓ ફતેપુરાના ધારાસભ્ય છે અને ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે, તેમના દ્વારા જે ઉચ્ચારણો કરવામાં આવ્યા છે, તે મતદારોને રીતસરની કહી શકાય કે જેમાં ધમકી ભર્યા સ્વરો ઉચ્ચારવામાં આવ્યા છે. તેમણે ચોખ્ખું કીધું છે કે તમે મત ઓછા આપશો તો કામ પણ ઓછું થશે, એટલે કહી શકાય કે મતદારોને સીધા નિશાન બનાવ્યા છે. અને આ બધું તમે જે મત પણ પેટવીમાં નાખશો, ઈવીએમમાં નાખશો, તે કેમેરાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુએ છે અને તે તમારું કામ પછી થશે નહીં એવી સ્પષ્ટ ધમકી ભર્યા સ્વરોમાં આ ઉચ્ચારણો ધારાસભ્ય રમેશ કટારા દ્વારા કરવામાં આવ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે ચોક્કસ રીતે મતદારોને આ ધમકી આપવા માટેનો પ્રયાસ કર્યો છે. દબાણથી યેન કેન પ્રકારે ભાજપ દ્વારા ભાજપની તરફેણમાં મત પડે તે માટે મતદારોને આ પ્રકારે ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા છે, એ ચોક્કસ રીતે અનુચિત છે. મહત્ત્વપૂર્ણ રીતે આ પ્રકારની રજૂઆતો હજી સુધી આપણા જે પ્રતિનિધિ દાહોદના છે તેમના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ સુધી આવી નથી, એટલે ચૂંટણી પંચ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે, તો જો ચૂંટણી પંચ આ પ્રકારના બનાવોને અટકાવવા માંગતી હોય તો જે રીતે વિડીયો વાયરલ થાય છે તો એ વિડીયોનું સમર્થન કરીને ચોક્કસ રીતે તેની સામે પગલાં લઈ શકે છે. પરંતુ દિન પ્રતિદિન જેમ જેમ ચૂંટણી પ્રચાર વેગ પકડતો જાય છે, તેમ તેમ રાજકીય નેતાઓ, પછી એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, કોઈ પણ રાજકીય પક્ષના હોય, નેતાઓ દ્વારા વાણીવિલાસ સંયમને નેવે મૂકવામાં આવ્યો છે. બીજી બાજુ જોઈએ તો મતદારોને રીઝવવા માટે સામ દામ દંડ અને ભેદ સહિતની તમામ નીતિઓ અખત્યાર કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારના ઉચ્ચારણો જે થતા હોય તેની સામે તાકીદે પગલાં લેવાય તે જ સમયની માંગ છે, તો જ આ પ્રકારના બનાવો પર નિયંત્રણ આવી શકશે. જી બિલકુલ અરુણ, સમગ્ર માહિતી બદલને જોડાવા બદલ આભાર આપનો. તો જે પહેલા અમે તમને જણાવ્યું કે આ પહેલા થોડા સમય પહેલા જસવંતના જે રીતે દાહોદના સાંસદ જસવંત ભાભોનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ આ મુદ્દે તેમને વાત કરવાનું ટાળ્યું હતું અને અમારો સંપર્ક કાપી કાઢ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક હવે દાહોદના રાજકારણમાં ગરમાવો આવી શકે છે. જે રીતે લોકસભાની ચૂંટણીનો સમય નજીક છે, રમેશ કટારા દ્વારા બેબાક બોલ કેવા વિવાદિત નિવેદન આપીને વિડીયો વાયરલ થયો, ક્યાંક ને ક્યાંક ભાજપને હવે નુકસાન થઈ શકે છે.